હાલમાં જે આ રાજ્યસભાની ચૂંટણી ચાલી રહી છે તો એમાં અબડાસાના ધારાસભ્ય તરીકે હું ચૂંટાયેલો હતો અને મારા કામ થાય મારા વિસ્તારના એના માટે મેં રાજીનામું આપેલું અને મારા વિસ્તારના કામ જે છે મહત્ત્વના જે આઠ દિવસ સુધી થયા જ નથી એ બધા આ વિસ્તારના પબ્લિક બધા જાણે છે તો એ મેં મારા પ્રશ્ન રાખેલા એક નર્મદાનું પાણી ખેડૂત માટે બીજા નંબરનો અમારે નખાતાણા જીએમડીસી કોલેજ એ ગ્રાન્ટેબલ ત્રીજા નંબરનો અમારા જે ગામડાઓમાં જે મકાનો એ આકારણીમાં ગેરસમજણથી બાકી રહી ગયેલા છે એ મકાન ચડાવી દેવાના ચોથા નંબરમાં સ્થાનિક જે ઉદ્યોગ આવે છે એનામાં લાયકાતી પ્રમાણે રોજગારી મળવી જોઈએ અને પાંચમો અમારો મુદ્દો છે નખાતાણા બાયપાસ તો આ મને સરકારશ્રીના જવાબદાર બધા મંત્રીશ્રી મુખ્યમંત્રી એમને ખાતરી આપી અને મારા પ્રશ્નો એમને સ્વીકાર્યા છે અને મેં રાજી ખુશીથી કોઈ મતલબ વગર કોઈ ચેરમેન કે કોઈ વાત જ નથી કે પૈસાની કે જે વાત કરે બધાને છૂટી છે લોકશાહી છે બાકી કોઈ પણ મતલબ વગર મેં રાજી ખુશીથી મારા ફક્ત મારા વિસ્તારના વિકાસના કામ થાય આટલી સુધી થયા નથી 50 વર્ષમાં એક પણ કોઈ સારું કામ મારા વિસ્તારમાં થયેલું નથી ઘણી સરકારો આવી બદલ્યું તો મારી વાસ્તુ મારી વાત સાંભળી મુખ્યમંત્રીશ્રી અને એમના મંત્રીમંડળના તમામ અધિકારી અને એમને મેં રાજી ખુશીથી રાજીનામું આપ્યું છે અને મને ખાતરી છે સરકાર ઉપર કે 100% વહેલી તકે મારા વિસ્તારના આ કામો થઈ જશે એટલું જ છે બીજું કોઈ કારણ નથી वीडियो पसंद आया है तो इसे लाइक और शेयर करना मत भूलिएगा। बिना ब्रेक वीडियो देखने के लिए आप हमारे तक ऐप को भी डाउनलोड कर सकते हैं। नमस्कार।